Vijay Shelby Hospital is now converted to Shelby Orthopedic Center of Excellence, and it is situated in a situated at a Vijay Char Rasta, which is a very accessible place and known to everyone. We have a full-fledged trauma department here, and all type of orthopedic trauma fracture treatment services is regularly available, like periarticular trauma, upper limb, lower limb, pelvic acetabulum, foot, hands, fingers. So friends, all kind of trauma services and trauma surgeon is around the clock available at Vijay Shelby Hospital. So we would like to recommend to any patients seeking for any kind of orthopedic fracture treatment or opinion can consult to Vijay Shelby Hospital, preferably in the morning or anytime. So we have a round the clock X-ray technician available. You can get it done anytime, and you should do the orthopedic consultation for getting proper orthopedic treatment immediately. આજે આપણે પેરીઆર્ટિક્યુલર ટ્રોમા, જેને ગુજરાતીમાં સાંધાની આજુબાજુ થતા ફ્રેક્ચર વિશે જાણીશું. પેરીઆર્ટિક્યુલર ટ્રોમા એટલે કે સપોઝ આ ઘૂંટણ છે, આ ઘૂંટણની ઉપરનો સાંધો અને ઘૂંટણની નીચે, ઘૂંટણની ઉપરનું બોન જેને ફીમર બોન કહેવાય છે, ઘૂંટણની નીચેનું બોન જેને ટીબિયા બોન કહેવાય છે. તો આ જે ઘૂંટણનો સાંધો હોય છે એની નીચે અને આ રિજનમાં કોઈ પણ જગ્યા પર થતું ફ્રેક્ચરને પેરીઆર્ટિક્યુલર ફ્રેક્ચર કહેવામાં આવે છે. ફીમર બોનમાં થતા ફ્રેક્ચરને અમે લોકો ડિસ્ટલ ફીમર ફ્રેક્ચર કહીએ છીએ. મોડેલમાં ઘૂંટણનો સાંધો બદલાવેલો છે, જેને ટીકેઆર સર્જરી કહેવાય છે. ટીકેઆર થયા પછી પણ ફ્રેક્ચર થઈ શકે છે. ટીકેઆરના પેશન્ટો નોર્મલી લાઈફ જીવતા હોય, અને એમનું જો એક્સિડેન્ટ થાય અને જો એમને જો ફોલ થાય, તો ઘૂંટણનો સાંધો બદલ્યા પછી થતું જે ફ્રેક્ચર હોય છે એને પેરીઆર્ટિક્યુલર ફ્રેક્ચર, પેરીપોસ્ટેરિક ફ્રેક્ચર કહેવામાં આવે છે. અને શેલ્બી હોસ્પિટલમાં સાંધાની આજુબાજુ થતા ફ્રેક્ચરોની ટ્રીટમેન્ટમાં માસ્ટરી હોવાને લીધે કોઈ પણ દર્દીને જો આ પ્રકારની તકલીફ કે ફ્રેક્ચર કે ફોલ થયું હોય, તો ઓર્થોપેડિક કન્સલ્ટેશન કરાવીને, એક્સરે કરાવીને ઓર્થોપેડિક સર્જનને બતાવવું જોઈએ. કોઈ પણ જોઈન્ટ, એટલે કે આ ઘૂંટણ જોઈન્ટ છે, એના સિવાયના બોડીમાં એન્કલ જોઈન્ટ, એલ્બો જોઈન્ટ અને રિસ્ટ જોઈન્ટ, પગના પંજાની સાંધાની આજુબાજુ થતા ફ્રેક્ચરને પણ પેરીઆર્ટિક્યુલર ટ્રોમા કહેવાય છે. એલ્બો અને રિસ્ટની આજુબાજુ થતા ફ્રેક્ચરને પણ પેરીઆર્ટિક્યુલર ટ્રોમા કહેવાય છે. પેરીઆર્ટિક્યુલર ટ્રીટમેન્ટ, પેરીઆર્ટિક્યુલર ફ્રેક્ચર ફિક્સેશન ટ્રીટમેન્ટ હેઝ બીન રિવોલ્યુશનાઇઝ. ઘણા વર્ષોથી એમની જે લેટેસ્ટ પદ્ધતિ છે તે, એનાથી ડૉક્ટરો ફ્રેક્ચર ફિક્સેશન કરે છે, અને એ ફ્રેક્ચર ફિક્સેશન પછી પ્લાસ્ટરની જરૂર ઓછી હોય છે. આજથી 15-20 વર્ષ પહેલાં પેરીઆર્ટિક્યુલર ફ્રેક્ચરમાં પ્લાસ્ટર મારીને એમની ટ્રીટમેન્ટ કરવામાં આવતી હતી, જે વસ્તુ હવે પ્લેટ દ્વારા કે નેલ દ્વારા ફિક્સ કરીને દર્દીને મેક્સિમમમાં મેક્સિમમ ઝડપથી કઈ રીતે સાંધા વાળીને વજન મૂકી શકે અને એમના અપર લિમ્સ અને લોઅર લિમ્સની મૂવમેન્ટ યોગ્ય સમયે પાછી, એમને જે રીતે ફ્રેક્ચરની પહેલાં એમની જે મૂવમેન્ટ હતી જોઈન્ટ્સની અને સાંધાની, એ મૂવમેન્ટ પૂરેપૂરી આવી જાય એ રીતની ફિક્સેશન કરવામાં આવે છે. સો ફ્રેન્ડ્સ, કોઈ પણ પ્રકારના સાંધાની આજુબાજુના ફ્રેક્ચર માટે યુ કેન કન્સલ્ટ વિજય શેલ્બી હોસ્પિટલ.